વડોદરા શહેરને લાગ્યો દૂષિત પાણીનો ડંખ. વડોદરાની હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઈ. શહેર પર ભીંસાયો રોગચાળાનો ભરડો. વડોદરાના નિમેટા પ્લાન્ટમાં દૂષિત પાણીનો ખુલાસો થયો, પરંતુ લોકો બે મહિનાથી આ ગંદુ પાણી પી રહ્યા હતા અને એટલે જ હવે વડોદરામાં ઘરે ઘરે બીમારીના ખાટલા છે. પાણીજન્ય રોગચાળાએ વડોદરા શહેરમાં માજા મૂકી છે. વડોદરા શહેરની હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઈ રહી છે. રોગચાળાના આંકડા પર નજર કરવામાં આવે તો છેલ્લા એક મહિનામાં જ વડોદરામાં ઝાડા ઉલટીના 2200 કેસ, કમળાના 900 કેસ, તાવના 2450 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. આરે લગભગ 15 દિવસથી ટાંકીનું પાણી ભેગું થઈ ગયું સંડાસ બાથરૂમના અંદર. લાઈન ભેગી થઈ ગયેલી એના કારણે. કઈ હોસ્પિટલમાં દર્દી તો છે જ ને. વડોદરામાં દૂષિત પાણીએ વડોદરાના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના લોકોની ઘોર ખોદી નાખી છે અને ઘેર ઘેર બીમારીના ખાટલા છે. અત્યારે હાલમાં હું વડોદરાની ચેપી રોગ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત છું. આપ જોઈ રહ્યા છો અહીંયા જેટલા પણ બેડ છે તમામ ભરચક છે. સરકારી હોસ્પિટલો અત્યારે હાલમાં દર્દીઓથી ઉભરાઈ રહી છે. વાત ચેપી રોગ હોસ્પિટલની કરવામાં આવે, વાત સયાજી હોસ્પિટલની કરવામાં આવે કે પછી વાત જમનાબાઈ હોસ્પિટલની કરવામાં આવે, આ તમામ હોસ્પિટલો અત્યારે હાલમાં ઝાડા ઉલટી અને કમળા અને મેલેરિયાના જેવા રોગોથી અત્યારે હાલમાં ઉભરાઈ રહી છે. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. વડોદરા શહેરમાં દૂષિત પાણીના લીધે રોગચાળો વકર્યો હોવાનો શહેરના તબીબો પણ સ્વીકાર કરી રહ્યા છે. શહેરના મેયર સ્વીકારે છે કે સ્થિતિ ગંભીર છે, પણ સાથે જ સબ સલામત હોવાના દાવા પણ થઈ રહ્યા છે. જે નિમેટા પ્લાન્ટનો જે પ્રોબ્લેમ થયો અને પૂર્વ વિસ્તારમાં પાણીના સેમ્પલ ફેલ થયા એટલે કદાચ એના કારણે એ કેસીસ બન્યા હોઈ શકે. અને બાકી આ ઋતુમાં જે ઠંડા પીણા, બરફના ગોળા, પછી પેલા શેરડીના રસ, કેરીના રસ એવી વસ્તુઓ વેચાણ વધારે હોય, શ્રીકંજી, તો એ લોકો જે બહાર પીવે એનાથી પણ આવા કેસોમાં વધારો થઈ શકે. પરિસ્થિતિ ગંભીર, થોડી ગંભીર છે પરંતુ કાબૂમાં છે. એવી કાબૂ બહાર પરિસ્થિતિ જાય એવું આપણે ક્યારેય નહીં થવા દઈએ. અને રોજે રોજ બધી જ ઇન્ફેક્શિયસ હોસ્પિટલ, જે કોઈ આપણી હોસ્પિટલો છે, બધેથી આપણે રિપોર્ટ પણ મેળવીએ છીએ. દૂષિત પાણીએ વડોદરાના લોકોને રોગચાળાનો ડંખ માર્યો છે. પાણીજન્ય રોગોથી શહેરીજનો પીડાઈ રહ્યા છે. તેમની એક જ માંગ છે કે શુદ્ધ પીવાનું પાણી મળે તો રોગચાળાનો કહેર અટકી શકે. અમિત પટેલ, TV9 વડોદરા. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.